વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે પ્રાપ્ત છે. આજે જે રીતે યુપીમાં સીએમ પદે યોગી આદિત્યનાથ સતત બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. આજે તેમની તાજપોશી યુપીના એકના ગ્રાઉન્ડ ખાતે યોજાવા જઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. યોગી આદિત્યનાથની શપથવિધિ યોજાશે. આજે લખનૌ ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શેરનાથ બાપુ યોગીના શપથ ગ્રહણમાં હાજરી આપશે. શેરનાથ બાપુ જૂનાગઢની યોગી આદિત્યનાથની આજે શપથવિધિ યોજાશે. આજે જે રીતે યોગી આદિત્યનાથ સતત બીજી વખત સીએમ પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે યોગી આદિત્યનાથની શપથવિધિમાં શેરનાથ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. તેમની પણ હાજરી રહેશે. આજે લખનૌ ખાતે જે શપથવિધિનો કાર્યક્રમ છે, તેમાં વડાપ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે. શેરનાથ બાપુ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં હાજરી આપશે. શેરનાથ બાપુ જૂનાગઢનાથ સંપ્રદાયના વડા છે. શેરનાથ બાપુ યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે. યોગી આદિત્યનાથની શપથવિધિમાં તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. અમારો શુભ સંદેશ, આપણો સૌનું ગૌરવ, યોગીજીએ યુપીમાં ફરીવાર જીત મેળવી અને જ્યારે એમને રાજતિલક થઈ રહ્યું છે ત્યારે સદગુરુ પરમાત્માને પ્રાર્થના, જનસમાજના હિત માટે, કાયમને માટે ભારત આગે હતું અને આગે રે, આપણે સૌ આગળ વધીએ, સહભાગી બનીએ, સનાતન ધર્મ માટે કાર્યો થશે ચોક્કસ, એમાં કોઈ. તો આજે લખનૌ ખાતે જે શપથવિધિ યોજાવા જઈ રહી છે, જેમાં શેરનાથ બાપુ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં ખાસ ઉપસ્થિત રહેશે. શેરનાથ બાપુ જૂનાગઢનાથ સંપ્રદાયના વડા છે. શેરનાથ બાપુ યોગી આદિત્યનાથના ગુરુભાઈ છે. યોગી આદિત્યનાથની શપથવિધિમાં તેઓની પણ ખાસ ઉપસ્થિતિ રહેશે.